नमस्कार विद्यार्थी मित्रों, श्री गणेश नमः, जय माता जी। आज आप आ वीडियो में धोरण छ गणित विषय में प्रकरण चार भूमिति पाया ख्यालों में हवे थोड़ा आप आगे बढ़ीश जीशू। स्वाध्याय 4.2 दाखिल नंबर 1। नीचे वक्र न एक खुला बे बंद वक्र में वर्गीकरण करो। अपने के लिए आकृति आपी विद्यार्थी मित्रों, पांच आकृति आपी है, ए बी सी डी अने ई। आ पांच आकृतिओ पर आप कहवा आपेली आकृति खुल्लो वक्र है कि आपेली आकृति बंद वक्र है, एनु आपणे वर्गीकरण करवानुं छे। तो आपणे आकृति जोईशुं, आकृति ए, आकृति बी, आकृति सी, आकृति डी अने आकृति ई। आ पांच आकृति आपी विद्यार्थी मित्रों, एना पछी आपणे लख्युं छे कि जेना छेड़ाओ एकबीजा साथे जोड़ाता होय ते वक्र बंद वक्र कहेवाय। एटले के जेना छेड़ाओ एकबीजा साथे जोड़ाता होय ते वक्रने बंद वक्र कहेवाय, अने जेना छेड़ाओ एकबीजा साथे जोड़ाता ना होय ते वक्र खुल्लो वक्र कहेवाय। तो आपणे जोईशुं हवे जवाब मेन के ऊपर आपेली आकृतिओमां ए अने सी ए खुल्ला वक्र छे। आपणे जोईशुं ए अने सी खुल्ला वक्र छे, ने खुल्ला वक्रनी व्याख्या शुं छे के जेना छेड़ा एकबीजा साथे जोड़ाता ना होय ते वक्र खुल्लो वक्र छे। एटले के ए अने सी ना जे छेड़ाओ छे एकबीजा साथे जोड़ाता नथी, माटे ए अने सी केवा केवा वक्र छे, खुल्ला वक्र छे। હવે જોઈશું જ્યારે બી ડી અને ઈ એ બંધ વક્ર છે। જોઈશું આકૃતિ બી ડી અને ઈ એ બંધ વક્ર છે, તો બંધ વક્રની વ્યાખ્યા શું છે? જેના છેડાઓ એકબીજા સાથે જોડાતા હોય તે વક્ર બંધ વક્ર કહેવાય, માટે બી ડી અને ઈ એ બંધ વક્ર છે, જ્યારે એ અને સી એ ખુલ્લા વક્ર છે। વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 1 માં તમને સમજ પડી હશે એવી આશા રાખું છું। દાખલા નંબર 2 જોઈશું। નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો, એમાં આપી જાય ખુલ્લો વક્ર। આપણે રફ આકૃતિ દોરી છે ખુલ્લા વક્રની, ખુલ્લો વક્ર છે બરાબર, ખુલ્લો વક્ર છે, અને ખુલ્લા વક્રની આ કે ફરી બોલી કે જેના છેડાઓ એકબીજા સાથે જોડાતા ના હોય તે વક્ર ખુલ્લો વક્ર કહેવાય। અહીંયા છેડા જોડાતા નથી એટલે ખુલ્લો વક્ર છે, આ એની રફ આકૃતિ છે। લખ્યું આપણે અહીં દર્શાવેલ વક્ર એ ખુલ્લો વક્ર છે કારણ કે તેના છેડાઓ એકબીજાને જોડતા નથી। જોઈશું બી બંધ વક્ર, તો આ બંધ વક્રની આકૃતિ છે, છેડાઓ અહીંયા એકબીજા સાથે જોડેલા છે, એટલે કે જેના છેડા એકબીજા સાથે જોડાતા હોય તે વક્ર બંધ વક્ર કહેવાય। વ્યાખ્યા મુજબ જ આપણે અહીંયા રફ આકૃતિ દોરી છે, એટલે કે બંધ વક્ર આ બંધ વક્ર છે। લખ્યું અહીં દર્શાવેલ વક્ર એ બંધ વક્ર છે કારણ કે તેના છેડાઓ એકબીજાને જોડે છે। તો જોઈશું હવે દાખલો નંબર 3। કોઈ પણ બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ છાંયાંકિત કરો। આપણે અહીંયા PQRS દોર્યો છે, બહુકોણ PQRS એ અહીંયા બહુકોણ છે, PQRS કાળી માર્કરથી મેં દર્શાવ્યો છે બે ભાગ, શું કર્યો છે મેં છાંયાંકિત કર્યો છે, એટલે કે આ PQRS એ બહુકોણ છે। તો લખ્યું અહીં PQRS એ બહુકોણ છે, બહુકોણ PQRS ની અંદરનો ભાગ છાંયાંકિત કર્યો છે, આ ભાગ મેં છાંયાંકિત કર્યો છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં દાખલા નંબર 1, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 માં તમને ખૂબ સમજ પડશે એવી આશા રાખું છું। વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ નમઃ, જય માતાજી। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાય નમઃ, જય માતાજી। હવે ધોરણ 6 ગણિતમાં પ્રકરણ 4 હવે થોડું આપણે આગળ વધીશું, જોઈશું સ્વાધ્યાય 4.2 દાખલો નંબર 4। નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો। અહીંયા આપણને એક આકૃતિ આપી છે, ધ્યાનથી તમે વિદ્યાર્થી મિત્રો જુઓ। હવે આપણે પહેલો પ્રશ્ન પૂછ્યો છે એ શું તે વક્ર છે, તો આકૃતિ પરથી કહી શકાય કે હા તે વક્ર છે કારણ કે આકૃતિ રેખાખંડોથી બનેલી નથી, અહીંયા રેખાખંડોથી બનેલી નથી, માટે હા તે વક્ર છે। બીજો પ્રશ્ન પૂછ્યો છે શું તે બંધ છે, હા તે બંધ છે કારણ કે તેના છેડાઓ એકબીજાને જોડે છે, અહીંયા જોઈ શકો છો આપણે તે, હા તે બંધ છે કારણ કે તેના છેડા એકબીજાને જોડે છે। હવે દાખલો નંબર 4 અહીંયા પૂરો થાય છે, જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો દાખલો નંબર 5। જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરો, એમાં પહેલું આપ્યું છે બંધ વક્ર કે જે બહુકોણ ન હોય। અહીં આપણે એક આકૃતિ આપી છે, ધ્યાનથી જુઓ, લખ્યું આપણે અહીં દર્શાવેલ આકૃતિ એ બંધ વક્ર છે, આ બંધ વક્રની આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ તે બહુકોણ નથી, એટલે કે આ દર્શાવેલી આકૃતિ એ બંધ વક્ર છે પરંતુ તે બહુકોણ નથી, એટલે કે આ બહુકોણ નથી। અહીં આકૃતિમાં એક બાજુ રેખાખંડ નથી પણ વક્ર છે, બહુકોણ એ રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિ હોય, એટલે કે બહુકોણ એ રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિ હોય। વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વધીશું, જોઈશું બી ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણપણે રેખાખંડો બનેલો હોય,
તમે જોઈ શકો છો આકૃતિ આપણે લખ્યું અહીં દર્શાવેલ આકૃતિ એ ખુલ્લા વક્રની છે એટલે કે આ આકૃતિ એ દર્શાવેલી આકૃતિ ખુલ્લા વક્રની છે આગળ જોઈશું આ વક્રની બે બાજુઓ રેખાખંડોથી બનેલી છે અને એક બાજુ વક્ર છે એટલે કે આ વક્રની બે બાજુઓ રેખાખંડોથી બનેલી છે અને એક બાજુ વક્ર છે આકૃતિના બંને છેડા એકબીજાને જોડતા નથી તેથી આકૃતિ એ ખુલ્લો વક્ર છે આ ખુલ્લો વક્ર છે હવે જોઈશું સી બે બાજુવાળો બહુકોણ તો લખ્યું બે બાજુવાળો બહુકોણ દોરી ન શકાય વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં દાખલો નંબર 4 અને દાખલો નંબર 5 આ બંને દાખલામાં તમને ખૂબ સમજ પડશે એવી આશા રાખું વિદ્યાર્થી મિત્રો શ્રી ગણેશાય નમઃ જય માતા